સ્ટુડન્ટ્સ કેમ છો બધા કેવી ચાલે છે પ્રિપેરેશન વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ આજે આપણે પારિમાણિક વિશ્લેષણ વિશે ભણવાના છીએ અને તેના ઉપયોગો શું છે એના વિશે ભણવાના છીએ પારિમાણિક સમીકરણનું પહેલું જ લેક્ચર ઓલરેડી બની ગયું છે બરાબર ને એમાં આઈ એમ આઈ આઈએમપી કયા કયા પરિમાણો પૂછાઈ શકે છે નીટ જે ડબલ્યુ ની એક્ઝામ્સમાં એ ઓલરેડી મેં કવર કરાવી દીધા છે અને આજે આપણે ભણવાના છીએ પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી એટલે કે પરિમાણોના સુસંગતતાનો નિયમ અને પછી એના ઉપર થોડા ક્વેશ્ચન્સ કરી લઈએ અને એના પછી જે ભણવાના છીએ એ આના ઉપયોગો ભણવાના છીએ અને એના પછીના લેક્ચરમાં આપણે કરવાના છીએ એના પરના જે ડબ્લ્યુ નીટ બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે તો ચલો સ્ટાર્ટ કરીએ કે ભાઈ પ્રિન્સિપલ ઓફ શું છે એટલે સુસંગતતા સુસંગતતા અને એનો મતલબ શું થાય માનો કે કોઈ પણ ભૌતિક રાશિમાં સરવાળો કે બાદ બાકી કરવું હોય કોઈ પણ ભૌતિક રાશિનો સરવાળો કે બાદ બાકી કરવો હોય તો એ ભૌતિક રાશિ સમાન પરિમાણ ધરાવતી હોવી જોઈએ એનો મતલબ એમ થયો કે જો બળને મતલબ બળમાં તમે બળ જ ઉમેરી શકો બળમાં તમે વેગ ઉમેરી શકો નહીં ખ્યાલ આવી ગયો એ જ ભૌતિક રાશિનો સરવાળો કે બાદ બાકી થાય જેના પરિમાણ કેવા હોય સરખા હોય ખબર પડી કાર્યમાં તમે ઊર્જા ઉમેરી શકો કાર્યમાં તમે ઉર્જા ઉમેરી શકો પણ કાર્યમાં તમે બળ ના ઉમેરી શકો ખ્યાલ આવી ગયો સમજાયું કે નહીં સમજાયું એવી જ ભૌતિક રાશિ જો અહીંયા મેં તમને લખી નાખ્યું છે કે પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી એટલે કે પરિમાણોનો સુસંગતાનો નિયમ બરાબર અને એ નિયમ શું કહે છે તો કે એ જ ભૌતિક રાશિનો સરવાળો કે બાકી થાય જે સમાન પરિમાણ ધરાવતા હોય કેવા હોય સમાન પરિમાણ ધરાવતા હોય એવા જ ભૌતિક રાશિ જે છે એનો સરવાળો થાય છે બરોબર ખ્યાલ આવી ગયો ફોર એક્ઝામ્પલ આપણે એના એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલ શું કહે છે કે ભાઈ બળ હોય ને તો એ બળ જ બળમાં એડ થાય અથવા બળ જ બળમાંથી બાદબાકી થશે બરોબર તો સમય હોય તો આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ બે ભૌતિક રાશિનો સરવાળો કરીએ તો સમય હોય તો એ સમયમાં જ સરવાળો કે બાદબાકી થાય પણ ક્યારેય સમય જે છે એ વેગ કે પ્રવેગમાં સરવાળો કે બાદબાકી થાય નહીં આ વસ્તુ પોસિબલ નથી મતલબ અહીંયા બે ભૌતિક રાશિઓનો જો સરવાળો કરવો હોય તો એમાં સમાન પરિમાણ હોવા જોઈએ ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ ભૌતિક રાશિ એ એ ભૌતિક રાશિ બરાબર અને એનો સરવાળો કોની સાથે કર્યો આપણે બી સાથે કર્યો મતલબ અહીંયા એ ભૌતિક રાશિ અને બી ભૌતિક રાશિ આ બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે તો એનો જવાબ જે મળે છે એ માની લો કે આપણને શું મળે છે સી મળે છે આ બંનેનો સરવાળો જવાબ આપણને શું મળે છે સી મળે છે એનો મતલબ એવો થાય કે આ એ જે છે આ બી જે છે અને આ સી જે છે ત્રણે ત્રણનું પરિમાણ જે છે એ પરિમાણ કેવું હશે સરખું હશે પરિમાણ કેવું હશે અહીંયા સરખું હશે અને જો પરિમાણ સરખું હોય તો ને તો જ બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદ બાકી થશે હવે તમે આ સમીકરણને આવી રીતના લખી શકો કે એ પ્લસ બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ જીરો એટલે તમે જુઓ કે એ અને બીનો સરવાળો થાય પણ એ બંનેના સરવાળા પછી સી જે છે એની બાદબાકી થાય છે એનો મતલબ એમ થાય કે આ ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી ત્યારે જ થઈ શકે જ્યારે એ બી અને સી ત્રણે ત્રણ સમાન પરિમાણ ધરાવતા હોય કેવા હોય સમાન પરિમાણ ધરાવતા હોય તો ને તો જ એ ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી થઈ શકે છે હે ને ખ્યાલ આવી ગયો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે કોઈ પદાર્થ છે બરાબર એને આ જગ્યા પરથી મેં કંઈક બળ એફ લગાવ્યું એના પર શું લગાયું કંઈક બળ લગાયું એફ બરાબર હવે મારે માનો કે આ આના ઉપર ફરીથી વધારે મતલબ આને આનો કંઈક પ્રવેગ માની માની લઈએ કે કંઈક પ્રવેગ એ છે અને મારે વધારે પ્રવેગિત કરવું હોય તો એની અંદર શું એડ કરવું પડશે બીજો ફોર્સ એ એપ્લાય કરવો પડશે મતલબ આ ફોર્સને ઇન્ક્રીઝ કરવો પડશે અને એના માટે મારે શું કરવું પડશે બીજો ફોર્સ એપ્લાય કરવો પડશે એટલે કે અહીંયા બળમાં બળનો સરવાળો થશે મતલબ અહીંયા આ ભૌતિક રાશિ મારે પ્રવેગ વધારવો હોય તો બળ જે છે એ બળમાં સરવાળો થાય હવે બળમાં અહીંયા સમય ઉમેરી દેવામાં આવે કે અહીંયા બળની જગ્યાએ તમે વેગ ઉમેરી ઉમેરી દો તો એ વસ્તુ પોસિબલ જ નથી કહેવાનો મતલબ એમ થયો કે સમાન ભૌતિક રાશિ જો ના હોય એટલે કે બળ માત્ર બળ હોય અને બળમાં આપણે વેગનો સરવાળો કરી શકીએ નહીં બળમાં આપણે પ્રવેગનો સરવાળો કે બાદબાકી કરી શકીએ નહીં ખ્યાલ આવી ગયો માનો કે વેગ જે છે તો વેગમાં પ્રવેગનો સરવાળો કે બાદબાકી કરી શકીએ નહીં કેમ કેમ કે બળનું વેગનું બળનું પ્રવેગનું અને વેગનું ને પ્રવેગનું પરિમાણ પારિમાણિક સૂત્ર

એક્ઝામ્પલ આના પરના એક બે એક્ઝામ્પલ કરી લઈએ હે ને બહુ જ મસ્ત મસ્ત એક્ઝામ્પલ્સ કરી લઈએ દાખલાઓ કરી લઈએ માનો કે આપણને કીધું છે કે વી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ટી અહીંયા શું કીધું છે વી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ટી અને અહીંયા લખ્યું છે કે જ્યાં વી જે છે એ શું થાય વેગ થાય છે અને ટી જે છે એ સમય દર્શાવે છે અને એ અને બી જે છે એ અચળ વેલ્યુ છે એ શું છે બે અચળ મૂલ્ય છે આ બે અચળ મૂલ્ય જે છે એ આપણે શોધવાના છે તો પ્રશ્ન એવી રીતનો આપ્યો હશે કે એક સમીકરણ આપી દીધું છે વી ઇઝિકલ ટુ એ પ્લસ બી ટી જ્યાં વેગ છે ટી સમય છે અને એ બી જે છે એ બે અચળ છે તો તો એ અને બીનું નું પરિમાણ શોધો પરિમાણ શોધો ક્વેશ્ચન તમને એમ કીધું હશે કે એ અને બીનું નું પરિમાણ શોધો હવે અહીંયા આપણે કયો કન્સેપ્ટ લગાવશું પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી બરોબર પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટીનો કન્સેપ્ટ આ કન્સેપ્ટ આપણે લગાવી ને આ ક્વેશ્ચનને સોલ્વ કરશું ચલો તો આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ હવે જુઓ અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ટી તો હું આ સમીકરણને આવી રીતના લખી શકું કે વી માઇનસ એ માઇનસ બી ટી ઇઝ ઇક્વલ ટુ જીરો બરોબર પ્રિન્સિપલ ઓફ હોમોજીનીટી શું કહે છે કે કોઈ પણ ભૌતિક રાશિ જે છે હવે અહીંયા તમને કીધું છે કે વી ઇઝિકવલ ટુ એ પ્લસ બી મતલબ એમ થાય કે આ જે સમીકરણ છે આ સમીકરણ આપણને સાચું આપ્યું છે મતલબ આ જે ભૌતિક રાશિઓ મતલબ વીની જે ભૌતિક રાશિ હશે વીનું જે પરિમાણ હશે એ જ પરિમાણ કોનું હશે એનું હશે એ જ પરિમાણ કોનું હશે તો કે બી અને ટીનું હશે ખબર પડી ક્લિયર આ અહીંયા જુઓ તમે ગુણાકારની વાત નથી કરવાની આપણે આખે આખું એક પદ થઈ જશે બી ઇન્ટુ ટી આખે આખું એક પદ થઈ જશે આપણે માત્ર ને માત્ર આ સાઈન તમારે ધ્યાનમાં રાખવાની કે અહીંયા સરવાળો ને બાદ બાકી બરોબર હવે જુઓ તમે કે આ એક ભૌતિક રાશિ આ એક ભૌતિક રાશિ અને આ એક ભૌતિક રાશિ અને એ ત્રણે ત્રણ ભૌતિક રાશિમાં શું થાય છે તો કે ભાઈ બાદ બાકી જોવા મળે છે એનો મતલબ એમ થયો કે હવે તમને અહીંયા વી વી ની માહિતી મતલબ વી ખબર છે કે વી શું વી શું છે વેગ છે અને વેગના પરિમાણ આપણને ખબર હોય તો એકડિંગ ટુ પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી મતલબ હું અહીંયા અહીંયા લખ લખીશ કે પરિણા પરિમાણોના સુસંગતાના નિયમ મુજબ પરિમાણોના સુસંગતતાના નિયમ મુજબ શું કહે છે ભાઈ નિયમ સુસંગતતાનો નિયમ કે એ જ એ જ ભૌતિક રાશિનો સરવાળો કે બાદ બાકી થશે જેના સમાન પરિમાણ હશે એનો મતલબ એમ થાય કે જુઓ આ એનું પરિમાણ જે છે એ કોના બરાબર વિના પરિમાણના બરાબર થશે બીટીનું પરિમાણ છે એ કોના બરાબર થશે વિના પરિમાણના બરાબર થશે તો આપણે અહીંયા લખી શકીએ કે એનું પરિમાણ એનું પરિમાણ કોના બરાબર થશે વેરી ગુડ તો કે વી ના પરિમાણના બરાબર થશે બરોબર અને વી આપણને વી ના પરિમાણના જેટલું થાય બરોબર અથવા જેટલું થાય લખતો નથી એનું પરિમાણ કોના બરાબર થશે વી ના પરિમાણના બરાબર થશે મતલબ અહીંયા આપણને વી નું પરિમાણ કેટલું થશે ભાઈ વી નું પરિમાણ કેટલું થશે તો કે ભાઈ એમ ઝીરો થશે એલ ટી માઇનસ વન આ થઈ જશે કોનું વેગનું પરિમાણ અને ટીનું પરિમાણ કેટલું તો કે ટીનું પરિમાણ થશે એમ ઝીરો એલ ટી વન બરાબર આ બે પરિમાણ આપણને ખબર છે તો આપણે બસ વેલ્યુઝ જ મૂકવાની થશે એનું પરિમાણ આપણે કોનું પરિમાણ શોધવું હોય એનું અને બીનું પરિમાણ તો મારે એનું પરિમાણ મને ખબર છે તો એનું પરિમાણ જે છે એનું પરિમાણ જે છે કોના બરાબર થશે તો વી ના પરિમાણના બરાબર ને વી નું પરિમાણ કેટલું થશે તો કે ભાઈ એમ એમ જીરો એલ વન ટી માઇનસ વન અથવા આપણે એને લખી શકીએ એલ ટી માઇનસ વન બરાબર તો એનું પરિમાણ કોના બરાબર થઈ જશે એલટી ટી માઇનસ વનના બરાબર થઈ થઈ જશે દેખાય છે ઓકે દેખાય છે ક્લિયર એના પછી આપણે બીજી વાત કરીએ આગળ વધીએ કે ભાઈ બીનું પરિમાણ કેટલું તો કે ભાઈ બીનું પરિમાણ હવે તમે અહીંયા જુઓ આ આખે આખું એક ટર્મ છે મતલબ મારે કોનું પરિમાણ શોધવાનું બીનું પરિમાણ શોધવાનું છે ને આ આખે આખું એક ટર્મ છે એક ટર્મ છે એટલે આપણે એને આવી રીતના લખી શકીએ કે બી ટીનું પરિમાણ આખે આખું એક ટર્મ છે ને ભાઈ એટલા માટે બીટીનું પરિમાણ જે છે એ કોના બરાબર થશે તો કે ભાઈ વીના પરિમાણના બરાબર હે ને વીના પરિમાણના બરાબર થાય ક્લિયર તો બીટીનું પરિમાણ હવે નો આપણને ખબર છે બીની આપણને ખબર નથી તો બી ઇટ ઇઝ રાખો બરાબર અહીંયા જેમ આપણે એ એઝિટ ઇઝ રાખ્યો એમ અહીંયા આપણે બી ઇટ ઇઝ રાખશું અને ટીનું પરિમાણ શું થાય તો કે ટી વન થાય પરિમાણ શું થશે ટી વન એ કોના બરાબર થશે તો વીના પરિમાણના બરાબર મતલબ વીનું પરિમાણ શું હતું આપણી પાસે એલ ટી માઇનસ વન એમ જીરો નહીં લખો તો બી ચાલશે બરાબર એલ ટી માઇનસ વન હવે આ ટી આ બાજુ જશે તો બી ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ભાઈ એલ ટી માઇનસ વન ડિવાઈડ બાય ટી બરોબર ને અને એને સોલ્વ કરશો તો તમને શું જવાબ મળે છે તો કે ભાઈ એલ ટી આ ટી ઉપર જશે એટલે માઇનસ એક ઓર માઇનસ થઈ જશે તો માઇનસ ટુ થઈ જશે મતલબ હવે તમે જુઓ અહીંયા કે અહીંયા એ શું અને બી શું હશે તો બી કોનું પરિમાણ મળે છે પ્રવેગનું પરિમાણ મળે છે બરાબર તો આપણને બીનું પરિમાણ શું મળ્યું તો બી ઇઝ ઇક્વલ ટુ એલ ટી માઇનસ ટુ બી ઇઝ ટુ એલ માઇનસ ટુ ક્લિયર ઓકે તો આ થઈ જશે બીનું પરિમાણ અને આ થઈ જશે આપણું એનું પરિમાણ મતલબ આપણને એ ખબર પડી કે એનું જે પરિમાણ મળે છે એનું જે પરિમાણ મળે છે એ એલ ટી માઇનસ વન અને એ કોના બરાબર થાય તો કે વેગના પરિમાણના બરાબર થાય બરાબર અને બીનું જે પરિમાણ મળે છે એ એલ ટી માઇનસ ટુ મળે છે અને એ કોના બરાબર થાય તો કે પ્રવેગના પ્રવેગના પરિમાણના બરાબર થાય છે મતલબ એમ થયો કે આપણી પાસે એક ફોર્મ્યુલા હતું કદાચ તમને ખ્યાલ હોય નવમાં ધોરણમાં તમે ઓલરેડી ભણીને આવ્યા છો અને આગળ આપણે સુરેખ પથ પર ગતિ અને સંતરમાં ગતિ જ્યારે ભણશું ત્યારે એ બધા સમીકરણ આપણે ભણવાના છે અને પછીના જે લેક્ચર્સ ચાલુ થશે એટલે એક બે લેક્ચર હવે બાકી રહ્યા છે આ ચેપ્ટર નાઇન એના પછી આપણે સ્ટાર્ટ કરવાના છીએ જે નવું લેક્ચર એક સુરેખ પદ પર ગતિ એમાં બધા સમીકરણ ભણવાના છીએ ઓકે તો આપણી પાસે ફોર્મ્યુલા હતું વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એ ટી ફોર્મ્યુલા યાદ છે યસ વેરી ગુડ તો અહીંયા તમે જુઓ અહીંયા એ જે છે અહીંયા આ ઇક્વેશન શું આપ્યું કે વી ઇઝ ટુ એ પ્લસ બી ટી તો તમે જુઓ શરૂઆતી વેગ એ અહીંયા એ બરાબર થઈ જશે ને પ્રવેગ જે છે એ બી બરાબર થઈ જશે મતલબ આપણું આ સમીકરણ જે છે સાચું મતલબ આ સમીકરણના એકોર્ડિંગ આ ફોર્મ્યુલા બન્યો હતો કે વી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ટી જ્યાં વીનું આ મૂલ્ય થાય ટીનું આ મૂલ્ય થાય મતલબ વી વેગ છે ટી સમય છે એ અને બી ના પરિમાણ શોધો તો એના પરિમાણ આપણને શું દર્શાવે છે વેગ દર્શાવે છે અને બીના પરિમાણ શું દર્શાવે છે પ્રવેગ દર્શાવે છે તો આવી રીતના ક્વેશ્ચન્સ પૂછાય છે જલ્દીથી લખી નાખો ચલો ચલો નેક્સ્ટ દીધો છે તમને આવી રીતના પૂછાય છે કે એ અને સી નું પરિમાણ શોધો જો આપેલ સમીકરણમાં એક્સ એ સ્થાનાંતર દર્શાવે છે અને એમ એ દળ દર્શાવે છે જો તમને અહીંયા કહું એક્સ અહીંયા શું દર્શાવે છે સ્થાનાંતર દર્શાવે છે અને એમ શું દર્શાવે છે દર્શાવે છે તો આ જે સમીકરણ આપણને આપ્યું છે એ સમીકરણમાં આપણે એ અને સી ની વેલ્યુ શોધવાની છે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈએ જો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો તરત જ પ્રિન્સિપલ ઓફ હોમોચ્યુનિટી તમારા ધ્યાનમાં હોવું જોઈએ ઓકે કયું તો કે પરિમાણુની સુસંગતાનો નિયમ તમારા ધ્યાનમાં હોવો જોઈએ હવે આપણને ખ્યાલ છે કે સુસંગતતાનો નિયમ શું કહે છે કે ભાઈ કોઈ પણ ભૌતિક રાશિનો સરવાળો અને બાદ બાકી ત્યારે જ થાય જો એ બંને ભૌતિક રાશિઓ અથવા જેટલી પણ ભૌતિક રાશિઓ છે એમના પરિમાણો કેવા હોય સમાન હોય તો અને તો જ એમનો સરવાળો અને બાદ બાકી થાય હવે તમે અહીંયા ધ્યાન આપો અને ધ્યાન આપીને અહીંયા ભણો ઓકે ચલો 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 મારી પાસે હા સરસ પેન મતલબ માર્કર્સ આવે માર્કર્સ નહીં સોરી ચોક્સ આવી ગયા છે ચલો તો ભાઈ અહીંયા તમારે સૌથી પહેલાં શું કરવાનું કે આ સમીકરણને રીઅરેન્જ કરવાનું એટલે કે સરવાળા બાદ બાકીમાં એને કન્વર્ટ કરી નાખવાનું તો મારે શું કરવું પડશે અહીંયા આ સમીકરણ સમીકરણને હું ધ્યાનમાં રાખતા આ જે સમીકરણ છે એને રીઅરેન્જ કરીશ રીઅરેન્જ કરવું મતલબ ફરીથી એને ગોઠવવું તો આ થશે એક્સ આ એ આ બાજુ આવશે એટલે થશે એ આ સી એમ આ બાજુ આવશે એટલે માઇનસ સી બાય એમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો રી અરેન્જમેન્ટ થઈ ગયું અચ્છા વેરી ગુડ હવે આપણને ખ્યાલ છે કે આ ભૌતિક રાશિ આ ભૌતિક રાશિ અને આ આખે આખી ભૌતિક રાશિ એટલે કે સી બાય એમ આ ત્રણે ત્રણ ભૌતિક રાશિ ત્યારે જ સરવાળો થાય અથવા આ ત્રણે ત્રણ ભૌતિક રાશિની ત્યારે જ બાદ બાકી થાય જ્યારે આ ત્રણે ત્રણની ભૌતિક રાશિના પરિમાણ કેવા હોય સમાન હોય અને આપણને અહીંયા કહી દીધું છે કે એક્સ જે છે એ શું છે તો કે સ્થાનાંતરનું સ્થાનાંતરનું પરિમાણ છે હવે આપણને ખ્યાલ છે કે એક્સ જો સ્થાનાંતરનું પરિમાણ હોય તો સ્થાનાંતર માટે આપણી પાસે પરિમાણ શું છે તો કે એલ બરાબર ને તમને ખ્યાલ હશે આપણે ગઈકાલે ભણ્યા એમ જીરો એલ વન ટી જીરો આ કોના માટેનું સ્થાનાંતર માટેનું ઓકે સ્થાનાંતર મતલબ એક જગ્યાએથી બીજી જગ્યા સ્થાન બદલવું લંબાઈ છે ને એટલે અહીંયા આવી જશે લંબાઈનું પરિમાણ એલ એલ વન બરાબર તો અહીંયા ક્વેશ્ચન આપણે આગળ વધારીએ તો ભાઈ એનું પરિમાણ કોના બરાબર થશે તો કે એક્સના પરિમાણના બરાબર થશે ઓકે તો અહીં અહીં એનું પરિમાણ કોના બરાબર થશે વેરી ગુડ એક્સના પરિમાણના બરાબર થશે કોના બરાબર થાય એક્સના પરિમાણના બરાબર ઓકે એક્સનું જે પરિમાણ હશે એના બરાબર થશે હવે આપણને ખ્યાલ છે કે એક્સનું પરિમાણ શું છે તો એક્સના પરિમાણના બરાબર થાય તો એનું પરિમાણ કેટલું થશે તો આપણે લખી દઈએ કે એનું પરિમાણ એ કોના બરાબર થશે તો કે ભાઈ એક્સના પરિમાણ બરાબર અને એક્સનું પરિમાણ કેટલું છે એલ મતલબ એનું પરિમાણ આપણને મળી ગયું હવે વાત કરીએ કે સી બાય એમનું પરિમાણ અહીંયા સી અચળ છે આપણને ખ્યાલ

ભૌતિક રાશિ છે અને એનો સરવાળો આની સાથે ને આની સાથે થાય અથવા એની બાકી આની સાથે ને આની સાથે થાય એટલા માટે કરીને આપણે અહીંયા શું કરીશું સી બાય એમનું પરિમાણ જે છે એ કેટલું થશે તો કે સી બાય એમનું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ કોનું પરિમાણ તો કે ભાઈ એક્સનું પરિમાણ અને એક્સનું પરિમાણ કેટલું એને આપણે સમજીએ તો આને હવે આ બાજુ લઈ લઈએ કેમ કે અહીંયા કદાચ નીચે દેખાય ન દેખાય આપણે રિસ્ક લેવા માંગતા નથી તો જો એમ અહીંયા એમનું પરિમાણ કેટલું થાય તો એમનું પરિમાણ થાય દળ હે દળ કેટલું થશે એમ એમનું પરિમાણ મતલબ અહીંયા દળનું પરિમાણ કેપિટલ એમ થશે એને બોક્સમાં આપણે પૂરી દેવાના ઓકે એ બોક્સમાંથી છૂટવા જોઈએ નહીં ઓકે તો અહીંયા સી બાય એમનું પરિમાણ એટલે અહીંયા સી આપણને ખ્યાલ છે અને એમનું પરિમાણ કેટલું થયું તો કે ભાઈ કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ કોનું પરિમાણ તો કે એક્સનું પરિમાણ અને એક્સનું પરિમાણ શું છે તો કે ભાઈ એલ છે ઓકે તો સીનું પરિમાણ શું થશે તો સી ઇઝ ઇક્વલ ટુ એમ એલ થઈ જશે સી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે એમ એલ ક્લિયર ઓકે ચલો થર્ડ ક્વેશ્ચન મેં આપી દીધો છે તમે જલ્દીથી એને એ અને બીના પરિમાણ શોધો અને મને કમેન્ટ કરો જલ્દીથી જલ્દીથી એ અને બીના પરિમાણ શોધો અને મને કમેન્ટ કરો જલ્દીથી ત્યાં સુધી હું થોડા આંટા મારી લઉં ઓકે ચલો જલ્દીથી કમેન્ટ કરો આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે જલ્દી 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 ઓકે વેરી ગુડ આવી ગયો ચલો તો આપણે હવે સોલ્વ કરી લઈએ કઈ રીતના એને સોલ્વ કરશું તો સૌથી પહેલાં તમને બધી વેલ્યુ આપી દીધી છે અહીંયા જુઓ તમને મ્યુ શું કીધું છે કે મ્યુ એ જે છે એ વકરી ભવનાંક છે ઓકે વકરી ભવનાંક અને આ વકરી ભવનાંક તમે કયા ધોરણમાં તો કે દસમા ધોરણમાં ઓલરેડી ભણી ચૂક્યા છો વકરી ભવનાંક યાદ હોય તો કમેન્ટ કરો મને ના હોય તો કંઈ વાંધો નહીં વકરી ભવનાંક શું છે તો કે ભાઈ પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ અને પ્રકાશની માધ્યમમાં ઝડપ આ બંનેનો જે રેશિયો છે એ રેશિયો એટલે કે જે ગુણોત્તર છે એને આપણે શું કહીએ છીએ વકરી ભવનાંક કહેવામાં આવે છે હવે એક વસ્તુ યાદ રાખો અહીંયા જુઓ ઝડપનો રેશિયો છે પરિમાણ રહિત થાય ને ભાઈ ઓકે બકરી ભવનાંક જે છે એ કેવું હશે પરિમાણ રહિત પરિમાણ રહિત પરિમાણ રહિત હોવું એનો મતલબ શું થશે એમ જીરો એલ જીરો કેમ કેમ કે અહીંયા વેગનો જ વેગ સાથે શું થાય છે ગુણોત્તર થાય છે તો એલ ટી માઇનસ વન ઉડી જશે વધશે શું કંઈ નહીં બરોબર ને મતલબ અહીંયા વકરી ભવનાંક જે છે એ પરિમાણ રહિત ભૌતિક રાશિ છે અને બીજું શું કીધું છે કે લેમડા એ તરંગ લંબાઈ ધરાવતો હોય ઓકે લેમડા તરંગ લંબાઈ ધરાવતો મતલબ અહીંયા લેમડા શું છે તરંગ લંબાઈ છે લેમડા શું દર્શાવે છે તરંગ લંબાઈ અને લેમડા તરંગ લંબાઈ દર્શાવે એનો મતલબ શું થયો લેમડા અહીંયા શું થાય દર્શાવે છે તરંગ લંબાઈ અને તરંગ લંબાઈ એટલે શું તો કે ભાઈ તરંગોની લંબાઈ અને તરંગોની લંબાઈ લંબાઈ કોની તરંગોની આપણે કોની એનાથી મતલબ નથી રાખવાનો પરિમાણમાં આપણે શું છે વેગ હવે વેગ શરૂઆતી હોય અંતિમ હોય ગમે એ હોય શકે બરોબર સાપેક્ષ હોય શકે પણ વેગ વેગ છે એવી રીતના લંબાઈ તરંગ લંબાઈ હોય કોઈ પણ લંબાઈ હોય પણ લંબાઈ લંબાઈ છે એટલા માટે તરંગ લંબાઈનું જે પરિમાણ થશે એ કેટલું થશે તો કે એલના બરાબર થશે અથવા આપણે એને આવી રીતના લખી શકીએ એમ જીરો એલ વન ટી જીરો આ થઈ જશે કોનું તો કે તરંગ લંબાઈનું પરિમાણ ઓકે હવે તમને એમ કીધું છે કે એ અને બીના પરિમાણ શોધો જો તમને રિલેશન આવી રીતનું આપી દીધું હોય રિલેશન જે પ્રમાણે આપ્યું છે એ રિલેશનને આપણે શું કરશું પહેલાં રીઅરેન્જ કરશું રીઅરેન્જ કરશું એટલે એ શું થઈ જશે મ્યુ હવે એ આ બાજુ આવશે એટલે માઇનસ એ અને બી બાય લેમડા એ માઇનસ થઈ જશે માઇનસ બી બાય લેમડા સ્ક્વેર ટુ હવે જુઓ તમે કે આ ભૌતિક રાશિ એક થઈ આ ભૌતિક રાશિ બીજી થઈ અને આ આખે આખી ત્રીજી ભૌતિક રાશિ થઈ અને આ ત્રણે ત્રણ ભૌતિક રાશિમાં શું થાય છે તો કે ભાઈ બાદબાકી થાય છે અને કોઈપણ પ્રિન્સિપલ ઓફ હોમિજિનિટી શું કહે છે કે કોઈ પણ ભૌતિક રાશિની બાદબાકી ત્યારે જ થાય જો એના પરિમાણ કેવા હોય સરખા હોય બરાબર અહીંયા આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની મતલબ કે એના પરિમાણ કોના બરાબર તો કે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે મ્યુના બરાબર હશે મ્યુ ના બરાબર થશે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે વખરી ભાવનાંક બરોબર ઓકે તો આપણે અહીંયા લખી શકીએ કે અહીં એના પરિમાણ એના પરિમાણ કોના બરાબર થશે તો કે મ્યુ ના પરિમાણના બરાબર થશે

ઓકે એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ આપણને શું કીધું કે બી બી બાય બી બાય લેમડા સ્કવેર ઇઝ ઇક્વલ ટુ આ બી બાય લેમડા સ્ક્વેરના પરિમાણ જે છે એ કોના બરાબર થશે તો કે મ્યુના પરિમાણના બરાબર થશે અને મ્યુના પરિમાણ એમ ઝીરો એલ જીરો ટી જીરો હવે લેમડા એટલે શું થાય લંબાઈ તો બી બાય એલ સ્ક્વેર થશે બી બાય એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ જીરો એલ ઝીરો ટી જીરો આ થશે ઓકે એલ આ બાજુ જશે તો બી ઇઝિકલ્ટ શું થશે એમ જીરો હવે એલ આ બાજુ જશે એટલે એલનો વર્ગ થઈ જશે અને અહીંયા થશે ટી જીરો મતલબ બીના પરિમાણ જે મળશે આપણને શું મળશે તો કે ભાઈ એમ જીરો એલ એલ સ્ક્વેર ટી જીરો ને એનું પરિમાણ એ પરિમાણ રહિત થશે ક્લિયર લખી નાખો ચલો જલ્દીથી ઓકે ચલો ફોર્થ ક્વેશ્ચન આપણી પાસે બહુ જ મસ્ત ક્વેશ્ચન આવી ગયો છે કે ભાઈ એક્સના પરિમાણ શોધવાના મતલબ અહીંયા એક્સનું પરિમાણ આપણે શોધવું છે જો વાય ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સ આપેલ હોય હવે મેં તમને ગઈકાલના લેક્ચર્સમાં આપણે ઓલરેડી ભણી ચૂક્યા કે ભાઈ થીટા એ શું છે ખૂણો છે અને કોઈ પણ ખૂણો હોય એ હંમેશા કેવો હોય પરિમાણ રહિત હોય બરાબર ને કેવો હોય પરિમાણ રહિત હોય મતલબ અહીંયા તમે જુઓ કે ભાઈ ટેન થીટા બરાબર ને અહીંયા ટેન થીટા આપણે જનરલી સમીકરણ કેવું હોય વાય ઇક્વલ ટુ ટેન થીટા મતલબ કોઈ પણ ટ્રિગ્નોમેટ્રિક રેશિયોઝ હોય કોઈપણ ટ્રિગ્નોમેટ્રિક રેશિયોઝ એટલે કે સાયન થીટા કોસ થીટા ટેન થિટા કોસેક થીટા હે ને કોટ થીટા તો આ બધા જે છે સેકથીટા એ બધા જે છે એ ટ્રિગ્નોમેટ્રિક રેશિયો જ કહેવાય અને ટ્રિગ્નોમેટ્રિક રેશિયો ઓલવેઝ કેવા હોય પરિમાણ રહિત હોય કેમ પરિમાણ રહિત હોય કેમ કે થીટાની વેલ્યુ અહીંયા જે છે થીટા શું છે અહિયાં પરિમાણ રહિત છે એટલા માટે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે ક્લિયર ઓકે ચલો તો આપણે આગળ વધીએ આપણે આગળ વધીએ હવે જુઓ અહીંયા શું કીધું છે કે વાય ઇઝિકલ ટુ ટેન એક્સ તો એક્સના પરિમાણ શોધો હવે આપણને ખ્યાલ છે આપણને ખ્યાલ છે કે થીટા જે છે એ કેવો હોય પરિમાણ રહિત હોય કેવો હોય પરિમાણ રહિત હોય અને અહીંયા થીટા કોના બરાબર થાય છે તો કે ભાઈ એક્સટી ના બરાબર થાય છે આ સમીકરણ હકીકતમાં આમ હોય ને અહીંયા કોના બરાબર થઈ ગયું એક્સટી ના બરાબર થાય મતલબ અહીંયા એક્સ જે છે એ કેવું છે પરિમાણ રહિત છે કેવું થશે પરિમાણ રહિત થશે તો આપણે અહીંયા લખી શકીએ કે અહીં એક્સ નું પરિમાણ કોના બરાબર થશે તો કે કે એટલે ખૂણાના પરિમાણના પરિમાણના બરાબર બરાબર થશે થશે ખૂણાના હવે થીટા ખૂણાનું પરિમાણ આપણને ખ્યાલ છે ટી અહીંયા યસ અહીંયા તમને ક્વેશ્ચનમાં ટી ની વાત કરી દઈએ ટી આપી દીધો છે કે જ્યાં ટી શું છે સમય છે ઓકે આ વેલ્યુ તમને આપી દીધેલી છે એક્સનું પરિમાણ શોધો જો વાય ઇઝ ટુ એક્સ

આ બધી ભૌતિક રાશિ જે છે ઓકે એ સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓ થઈ જશે અને આ ભૌતિક રાશિઓ જો સમાન પરિમાણ ધરાવતી હોય તો ને તો જ એમની બાદ બાકી થશે મતલબ અહીંયા એમ થાય છે કે આની જે ભૌતિક રાશિ હશે એ જ આની ભૌતિક રાશિ થશે પણ આપણને ખ્યાલ છે કે આની ભૌતિક રાશિ આપણને કીધી નથી કે કયું કઈ કઈ ભૌતિક રાશિ ધરાવે છે મારો ચોક ખોવાઈ ગયો છે ક્યાં ઓકે તો આપણે આની મતલબ આ આ કયું પરિમાણ ધરાવે છે આપણને કીધું નથી તો આના ઉપરથી આપણે ડાયરેક્ટ એક્સ એક્સનું પરિમાણ શોધી શકશું કઈ રીતના તો કે ભાઈ એક્સટીનું પરિમાણ જે છે એક્સટીનું પરિમાણ છે એ કોના બરાબર થશે તો કે થીટા ખૂણાના બરાબર થશે અને થીટા ખૂણાનું પરિમાણ આપણને ખબર છે કે એક એવું હોય છે પરિમાણ રહિત હોય છે એટલે કે એમ જીરો એલ જીરો અને ટી જીરો આ પરિમાણ રહિત હોય છે તો એક્સ ટીનું પરિમાણ હવે એક્સ અહીંયા ટી સમયનું પરિમાણ છે તો એક્સ ઇન્ટુ ટી ઇઝ ટુ આ શું થશે એમ L0 એલ અને ટી ઝીરો અને એક્સનું પરિમાણ કેટલું થશે તો કે ભાઈ એમ જીરો એલ ઝીરો ટી જીરો ડિવાઈડ બાય એલ આ કોનું પરિમાણ થઈ જશે એક્સનું પરિમાણ તો એક્સનું પરિમાણ આપણને શું મળ્યું તો કે ભાઈ એક્સનું પરિમાણ મળે છે એમ જીરો બરાબર અહીંયા જે છે ટી છે સોરી અહીંયા જે છે ટી છે તો ટી ઉપર આવશે એટલે માઇનસ થઈ જશે એલ ટી માઇનસ વન બરોબર મતલબ એક્સનું પરિમાણ આપણને જે મળે છે એમ જીરો એલ જીરો ટી માઇનસ વન મળે છે અને જો તમને આવું પણ પૂછી શકે કે એક્સ એ કોનું પરિમાણ ધરાવે છે તો એ આવશે આવૃત્તિનું પરિમાણ બરોબર આવૃત્તિ શું થાય વન બાય ટી ને આવૃત્તિનું પરિમાણ શું થાય તો કે એમ જીરો એલ જીરો ટી માઇનસ વન બરોબર તો આ ટ્વિસ્ટ કરી શકે કે ભાઈ અહીંયા એક્સ કોનું પરિમાણ ધરાવે છે ઓપ્શન આવશે આવૃત્તિ બરોબર વેગ પ્રવેગ પ્રવેગ કોણીય આ બધું હશે તો પ્રવેગ્ય જવાબ જે છે એ શું લખવાનો થશે આવૃત્તિ ઓકે લખી નાખો ફિફ્થ ક્વેશ્ચન આપી દીધો છે તમને કે ભાઈ આપેલ સમીકરણમાં જો આર જે છે એ શું હોય ત્રીજા હોય અને એક્સ નું પરિમાણ શોધો ઓકે અહીંયા તમને એક સમીકરણ આપ્યું છે પી ઇઝિકલ ટુ એ નો પાવર આ ઘાતમાં આપી છે આ વેલ્યુ કેવી આપી છે ઘાતમાં આપી છે અને હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે ઘાત કોઈ પણ ભૌતિક રાશિની ઘાત જે છે એ કેવી હોય પરિમાણ રહિત હોય જો તમારે ન ધ્યાનમાં હોય તો લખી નાખો કે કોઈ પણ ભૌતિક રાશિની ઘાત કેવી હોય પરિમાણ રહિત હોય આ વસ્તુને ધ્યાનમાં રાખવાની કોઈ પણ ભૌતિક રાશિની કોઈપણ ભૌતિક રાશિની ઘાત જે છે એ હંમેશા પાવર હંમેશા ડાયમેન્શનલેસ હોય ઘાત હંમેશા પરિમાણ રહિત હોય તમને કદાચ ખ્યાલ હોય તો ઠીક ના હોય તો તમે આ આ વસ્તુને નોટ કરીને લખી રાખજો નોટ કરીને લખી રાખજો કે ઘાત જે છે એ હંમેશા કેવી હશે પરિમાણ રહિત હશે અને ટ્રિગ્નોમેટ્રિક રેશિયોઝ જે છે એ પણ કેવા હશે પરિમાણ રહિત હશે આ વસ્તુને ધ્યાનમાં રાખતા આપણે હવે આગળ આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ ઓકે તો અહીંયા તમે જુઓ કે ભાઈ પી અને એ સાથે તો આપણે કોઈ સંબંધ જ નથી રાખવાનો ઓકે ડાયરેક્ટ આપણે ઘાતની જ વાત કરીએ ઓકે કે ભાઈ અહીંયા આર સ્ક્વેર એક્સ હવે એક્સ અહીંયા શું છે ખબર નથી એનું પરિમાણ આપણે શોધવાનું છે અહીંયા એક્સનું પરિમાણ આપણે શોધવું છે ને આર અહીંયા કીધું છે કે એ શું છે ત્રિજ્યા છે ત્રિજ્યા એટલે શું થશે લંબાઈ અને લંબાઈ એટલે એ શું થઈ જશે તો કે ભાઈ એમ જીરો એલ વન ટી આ આ કોનું પરિમાણ થઈ જશે તો કે ભાઈ આરનું પરિમાણ થઈ જશે હવે અહીંયા એમ કીધું છે કે આર સ્ક્વેર એક્સ નું પરિમાણનું પરિમાણ એ કોના બરાબર થશે તો એની ઘાતના પરિમાણના બરાબર ઘાતના પરિમાણના બરાબર થશે ખ્યાલ આવી ગયો ઓકે મતલબ અહીંયા શું થાય કે ઘાતનું પરિમાણ એટલે શું એ પરિમાણ રહિત હોય ઘાત હંમેશા કેવી હોય પરિમાણ રહિત હોય આર શું થઈ ગયું અહીંયા અંતર થઈ ગયું અંતર એટલે એલ સ્ક્વેર થઈ જશે એટલે આને હું એમ જીરો એલ સ્ક્વેર ટી જીરો લખી શકું યસ લખી શકાય ઇન્ટુ શું થઈ જશે એક્સ થઈ જશે ઇઝિકલ ટુ શું થઈ જશે પરિમાણ રહિત હોય ઘાત કેવી હોય પરિમાણ રહિત હોય આ વસ્તુને ધ્યાનમાં રાખજો ઓકે તો એક્સ ઇઝિકલ ટુ શું થઈ જશે તો કે ભાઈ એમ જીરો એલ જીરો ટી જીરો ડિવાઈડ બાય શું થાય તો કે ભાઈ એમ જીરો એલ નો વર્ગ ટી જીરો બરોબર અને એને ફર્ધર સોલ્વ કરશો તો આ થશે એમ જીરો બરોબર એલ ઉપર જશે તો એલ ઇનવર્સ વર્ગ અને ટી જીરો તો આ થઈ જશે પરિમાણ કોનું તો કે ભાઈ એક્સનું પરિમાણ ક્લિયર એક્સનું પરિમાણ સમજાઈ ગયું મજા આવીને ઓકે તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું નેક્સ્ટ લેક્ચર આના પછીનું જે લેક્ચર આવે છે એ લેક્ચરમાં આપણે લઈ લેવાના છીએ પારિમાણિક વિશ્લેષણ એટલે કે પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો નેક્સ્ટમાં આપણે તેના ઉપયોગો ભણી લેશું ઓકે તો ત્યાં સુધી અહીંયા જે મેં કરાવ્યું છે એનું રિવિઝન કરતા રહેજો સારા સારા ક્વેશ્ચન્સ તમારી રીતે તમે અલગ અલગ બુક્સને રિફર કરીને સારા સારા ક્વેશ્ચન્સ સોલ્વ કરતા રહેજો કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાને બે લાયકન દબાવી દીજો એટલે બે લાયકન દબાવશો તો તમને અહીંયાથી જે પણ નવા વિડીયોઝ અપલોડ થતા જશે રેગ્યુલર વિડીયોઝ અપલોડ થવાના છે અને એ રેગ્યુલર વિડીયોઝ જે અપલોડ થતા જશે એની નોટિફિકેશન એટલે કે એની માહિતી તમને મળતી ઓકે તો ત્યાં સુધી તમે તમારો અભ્યાસ કરતા રહેજો તમારી તબિયત સાચવજો ઓલ ધ બેસ્ટ